सब्सक्राइब करो गुजरात बायोलॉजी प्लस चैनल ने अने मारा नवा वीडियो नी अपडेट माटे बेल बटन पर क्लिक करो जेथी सौथी पहला वीडियो जोई शको। हूँ छू मनीष मेवाड़ा અને મિત્રો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા ફરીથી એ ચેપ્ટર વિશે આગળ નવા ટોપિકની ચર્ચા કરી। મિત્રો આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર ભણી રહ્યા છે અને એની અંદર આપણે આજે એક નવા ટોપિકની ચર્ચા કરી। મિત્રો તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા ડીએનએમાંથી એમઆરએનએ કેવી રીતે બને છે। મેં તમને કહ્યું હતું કે ત્રણ વિડીયો જોજો મિત્રો તો જ એ પ્રોસેસ આખી ખબર પડશે। મિત્રો લાસ્ટ ટાઈમનો વિડીયો એના પહેલાંનો વિડીયો અને વિડીયો નંબર આગળ એમઆરએનએ જ્યારે ભણાવ્યું હતું મિત્રો એ વિડીયો જોયો હશે તો તમને 100% ડીએનએમાંથી એમઆરએનએ કેવી રીતે બને છે એ તમને સમજણ પડી ગઈ છે। तो मित्रों हवे जे आपणे टॉपिक भणीशुं त्रीजी टॉपिक आपणे एक्चुअली डीएनए में त्रण प्रोसेस भणी छे डीएनए टू डीएनए एटले के स्वयंजनन डीएनए टू एमआरएनए एटले के प्रत्यांकन अने एमआरएनए माथी मित्रों प्रोटीन बनवानी घटना जे छे ए मित्रों कहेवाशे ट्रांसलेशन एटले के भाषांतरण एटले के आपणे सेंट्रल डॉगमा जे सेंट्रल डॉगमा छे मित्रों के डीएनए माथी बने छे एमआरएनए अने एमआरएनए माथी मित्रों बने छे प्रोटीन। आज जे प्रोटीन बनवानी घटना छे एने आपणे कहीशुं ट्रांसलेशन एटले के भाषांतरण। भाषांतरण मित्रों हवे आपणे भणवानुं छे कि केवी रीते प्रोटीन बने छे। मित्रों तो ए भाषांतरण भणीए मित्रों एना पहेला आपणे भणवुं पड़शे मित्रों जनीन संकेतो। एटले के मित्रों जे डीएनएमांथी एमआरएनए बने छे एटले के एमआरएनए उपर जे संदेशा लईने आवे छे कोड लईने आवे छे संकेतो लईने आवे छे ए संकेतोना फॉर्ममां प्रोटीन बनवा माटेना कोड होय छे। मित्रों तो आपणे पहेला सौथी पहेला संकेतो भणवा पड़शे कि केवी रीते संदेशा आवे छे अने कया फॉर्ममां ए संदेशा होय छे। तो आपणे आटली वार वात करता हता ज्यारे न्यूक्लियोटाइड डीएनए उपर आवेला छे अने संकेतो कहेता हता। हवे हुं तमने कहुं छुं मित्रों जनीन संकेतो तो ए इन्फॉर्मेशन माटे वपराय छे। मित्रों जनीन संकेतो के जे टीआरएनए उपर होय छे एमआरएनए उपर होय छे अने डीएनए उपर पण होय छे न्यूक्लियोटाइड गोठवायेला होय छे जेने आपणे संकेतो कहेता हता। पण हवे मित्रों आपणे वात करीशुं जनीन संकेतो। तो डीएनए माथी फरीथी कहूँ छूँ एमआरएनए एमआरएनए माथी प्रोटीन बनवानी घटना आपणे भणवानी छे एटले के भाषांतरण आपणे भणवानुं छे। ट्रांसलेशन इंग्लिश में कहेवाशे मित्रों एने फरीथी कहूँ छूँ ट्रांसलेशन कहेवाशे ए आपणे भणवानुं छे। तो ए आखी प्रोसेस मतलब आ सेंट्रल डॉगमाथी क्रिक नामना वैज्ञानिके मित्रों समझावी हती अने જ્યારે આપણે આ ભણવું હોય તો મિત્રો ફરીથી કહું છું જનીન સંકેતો વિશે જાણવું પડે। તો સૌથી પહેલાં હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં કે આ આપણે જનીન સંકેતો ભણશું તો એનું તમને એક માઇન્ડમાં ખબર પડવી જોઈએ કે કેવી રીતે જનીન સંકેતો હોય છે એ આઈડિયા હું તમને એક આપી દઉં કે મિત્રો એક સિમ્પલ ઓવરવ્યૂ સમજાવી દઉં કે પ્રોટીન કેવી રીતે બને છે એક્ઝેક્ટલી તો તમને આઈડિયા આવશે। મિત્રો કે દાખલા તરીકે હું તમને સમજાવી દઉં કે પ્રોટીન કોષરસમાં રહેલા છે। દાખલા તરીકે આ બધા પ્રોટીન છે મિત્રો જે મેં આ ડોટ ડોટ કરેલા છે આ બધા મિત્રો સપોઝ એમિનો એસિડ છે હું અહીંયા લખી દઉં। તમને ખબર છે કે પ્રોટીન છે એ એમિનો એસિડ જોડાવાથી બને છે એટલે કે એમિનો એસિડની લાંબી શૃંખલા હોય છે જેને આપણે પ્રોટીન કહીએ છીએ। તો દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું મિત્રો કે અહીંયા આ એમિનો એસિડ ગોઠવાયેલો છે અહીંયા આ એમિનો એસિડ ગોઠવાયેલો છે અહીંયા આ એમિનો એસિડ ગોઠવાયેલો છે આમ અલગ અલગ એમિનો એસિડ ગોઠવાયેલા છે જે હું અલગ અલગ કલરથી બતાવું છું મિત્રો। તો દાખલા તરીકે આ એક પ્રોટીન છે મિત્રો એક ઓવરવ્યૂ આપી રહ્યો છું જેથી આઈડિયા આવે મિત્રો જનીન સંકેત શું છે। તો દાખલા તરીકે આ લાંબુ પ્રોટીન છે અને એની અંદર અલગ અલગ એમિનો એસિડ ગોઠવાયા છે તો આપણને પ્રશ્ન થાય કે આ એમિનો એસિડ લાઇનસર કેવી રીતે ગોઠવાયા હશે। મતલબ કે આ એમિનો એસિડ પહેલો છે આ એમિનો એસિડ બીજો છે ત્રીજો છે ચોથો છે અને પાંચમો છે આમ એમિનો એસિડ લાઇનસર ગોઠવાય છે મિત્રો। આ એમિનો એસિડ કોષરસમાં આ રીતે છૂટા છવાયા હોય છે એમિનો એસિડ તમે દેખી રહ્યા છો મિત્રો એમિનો એસિડ એ કોષરસની અંદર આવી રીતે ગોઠવાયેલા હશે પણ મિત્રો આ રીતે એમિનો જ્યારે પ્રોટીન બનશે ત્યારે તે આ રીતે એમિનો એસિડ લાઇનસર ગોઠવાશે મિત્રો જ્યારે પ્રોટીન બનશે ત્યારે। તો એની ઇન્ફોર્મેશન આ ગોઠવવાની ઇન્ફોર્મેશન ક્યાંથી આવતી હશે મિત્રો અને કોના દ્વારા આવતી હશે તો એનો જવાબ મિત્રો મળે કે એ ઇન્ફોર્મેશન જનીન સંકેતોમાં હોય છે અને જનીન સંકેતો દ્વારા આ એમિનો એસિડની લાઇનસર ગોઠવવાની ઇન્ફોર્મેશન આવે છે અને પછી મિત્રો પ્રોટીન બને છે। તો એ જે સંદેશા લાવે છે એ મિત્રો લાવે છે એમઆરએનએ અહીંયા હું લખું છું આ છે મિત્રો એમઆરએનએ મેસેન્જર આરએનએ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો કે એમઆરએનએ ઉપર એવા સંકેતો હોય છે કોડ હોય છે કે જેના દ્વારા આ બધા એમિનો એસિડ લાઇનસર ગોઠવાશે અને મિત્રો બનશે પ્રોટીન આવું પ્રોટીન। દાખલા તરીકે મેં આ બાર દોર્યું છે આ પ્રોટીન એવું પ્રોટીન બનશે આ એમિનો એસિડ જ્યારે ગોઠવાશે ત્યારે આવું પ્રોટીન બનશે। તો જે આ ઇન્ફોર્મેશન છે આ લાઇનસર એમિનો એસિડ ગોઠવવાની એ ઇન્ફોર્મેશન ફરીથી કહું છું મેસેન્જર આરએનએ લાવશે એટલે કે સંદેશક આરએનએ લાવશે ક્યાંથી લાવશે મિત્રો ડીએનએ ઉપરથી। તમને ખબર છે કે ડીએનએ માંથી એમઆરએનએ બને છે ડીએનએ ઉપર કોડ રહેલા છે એના ઉપરથી એમઆરએનએ બને છે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો। તો
આપણે હવે એ સમજવું જરૂરી છે કે સંકેતો કયા ફોર્મમાં હોય છે, કે કયો સંકેત કયા એમિનો એસિડ માટે બહુ અગત્યનું છે. તમને ખબર હોવી જોઈએ કે આપણી બોડીમાં 20 એમિનો એસિડ છે, 20 એમિનો એસિડ છે, અને દરેક એમિનો એસિડ માટે એક કોડ સંકેત કરે છે. એટલે કે એક જનીન સંકેત એક એમિનો એસિડનું સંકેતન કરે છે. દાખલા તરીકે કોઈ એક કોડ છે, સપોઝ કે આ મેસેન્જર આરએનએ ઉપર કોડ રહેલા છે. કોડ કેવા છે હજી મેં તમને સમજાવ્યું નથી, ખાલી હું તમને કહું છું કે દાખલા તરીકે એમઆરએનએ ઉપર આ એક કોડ છે, આ કોડ છે, આનું સંકેતન કરે છે તો આ એમિનો એસિડ અહીંયા આવીને ગોઠવાશે. આ કોડ છે, આનું સંકેતન કરે છે તો આ એમિનો એસિડ અહીંયા આવીને ગોઠવાશે. આ કોડ છે, આનું સંકેતન કરે છે તો આ એમિનો એસિડ આવીને ગોઠવાશે. મતલબ જે એમઆરએનએ ઉપર જેટલા સંકેતો રહેલા છે એ પ્રમાણે મિત્રો પ્રોટીન સોરી એમિનો એસિડ આવીને ગોઠવાશે અને આ રીતે લાંબી પ્રોટીન બનશે. તો હવે જનીન સંકેતો, મતલબ આ જનીન સંકેતો કોડ કેવા હોય અને કેવી રીતે 20 એમિનો એસિડનું સંકેતન કરતા હશે, મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ફરીથી કહું છું કે આપણી બોડીમાં 20 એમિનો એસિડ છે અને આ 20 એમિનો એસિડનું સંકેતન કેવા કોડ કરતા હશે. તો વૈજ્ઞાનિકોએ ફાઇન્ડ કર્યું મિત્રો, શોધવાનું ટ્રાય કર્યું કે આપણા બોડીમાં ન્યુક્લિયોટાઇડ છે ATGC, લાઇનસર ગોઠવાયેલા હોય છે, ATGC CTA, આ રીતે ડીએનએમાં લાઇનસર ગોઠવાયેલા હોય છે. તો વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે સપોઝ કે 4 ન્યુક્લિયોટાઇડ છે, 4 બેઝિસ છે, તો એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડનું સંકેત કરે તો ખાલી 4 જ એમિનો એસિડના સંકેત થાય મિત્રો. તો એ પોસિબલ નથી. ફરીથી કહું છું કે આપણી બોડીના અંદર મિત્રો અહીંયા જો ATG અને C આવેલા હોય છે. જો સપોઝ આ એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડનું સંકેતન કરે તો મિત્રો આમ 4 જ એમિનો એસિડનું સંકેતન થાય. તો આ ક્રિયાવિધિ ખોટી પડે છે મિત્રો. વૈજ્ઞાનિકો બીજો વિચાર કરો, સપોઝ દાખલા તરીકે આવી રીતે ડીએનએ ઉપર આ રીતે જોડ સપોઝ એમને જોડમાં કરી દીધા, બધા જ ન્યુક્લિયોટાઇડ ATGC અને આ રીતે જોડ બનાવી એમને ATGC, સપોઝ આ બંને એમિનો એસિડ ભેગા થાય, એ આપણે બધી જ પ્રકારની જોડ કરી દઈએ છીએ એટલે મતલબ દરેક પ્રકારના કોડ આવી જાય મિત્રો, TT TG TC GA GT GG GC CA CT CG અને CC, આ AA અહીંયા છે, AT AG AC, TA TT TG TC, આ રીતે 16 સંકેતો વૈજ્ઞાનિકોએ બનાવ્યા મિત્રો. પણ આપણા બોડીમાં 20 એમિનો એસિડ છે તો બીજા 4 એમિનો એસિડનું સંકેતન કોણ કરતું હશે મિત્રો? આ મેં ફરીથી કહું છું, વૈજ્ઞાનિકોએ શું કર્યું, પહેલાં 4નું વિચાર્યું પણ મિત્રો મેં કીધું એ પ્રમાણે 20 એમિનો એસિડ છે તો 4 પોસિબલ નથી, એટલે અમને બે બેરી જોડમાં કરી દીધા. એટલે કે મિત્રો હવે જો આ ડીએનએ હોય, સપોઝ કે એમઆરએનએ હોય, તો એના ઉપર સપોઝ આ રીતે કોડ રહેલા છે, CGCCATA આ રીતે કોડ રહેલા છે, તો એમને શું કર્યું, બે બે જોડીમાં વિચાર લીધા કે સપોઝ કે આ બે છે એક એમિનો એસિડનું સંકેત કરે છે, અહીંયા સપોઝ બે આવેલા છે, એ બે એક એમિનો એસિડનું સંકેત કરે છે, TG એક એમિનો એસિડનું સંકેત કરે છે, CC એક એમિનો એસિડનું સંકેત કરે છે. તો અમને આવા બે બે કોડ વિચાર્યા તો અમને આઈડિયા આવ્યો કે 16 જ કોડ બને છે મિત્રો. પણ આપણા જે બોડીમાં છે 20 એમિનો એસિડ છે મિત્રો, તો બીજા 4 એમિનો એસિડનું શું? તો આ પણ ક્રિયાવિધિ મિત્રો ખોટી પડે છે કે આ રીતે પણ જનીન સંકેત આપતા નથી, એટલે કે જનીન સંકેતો બેરી જોડમાં પણ હોતા નથી મિત્રો. તો જે એક વૈજ્ઞાનિક હતા મિત્રો જ્યોર્જ ગેમુ, એમને એક વિચાર્યું કે કોડોન એ ત્રિપ્લેટ હોવા જોઈએ, એટલે કે મિત્રો 3-3ના જોડીમાં હોવા જોઈએ, ત્યારે જ આ પોસિબલ બનશે મિત્રો. તો જે ગેમો નામના વૈજ્ઞાનિકે છે એમને વિચાર્યું કે 3 કોડ ભેગા કરે આ રીતે બે બે કોડની જોડીમાં, પહેલાં વિચાર્યું મિત્રો એ ખોટું હતું, અને પછી આ જ્યોર્જ ગેમોએ વિચાર્યું કે 3 કોડ હોવા જોઈએ, એટલે કે 3 લેટર હોવા જોઈએ કોડમાં, તો જ પોસિબલ થાય. અને મિત્રો 3 કોડ ભેગા કરીએ તો 64 કોડ આપણને મળે છે, અને એ કોડ હું અહીંયા તમને બતાવવાનો છું, 64 કોડ મળે છે. દાખલા તરીકે હવે હું તમને અહીંયા ઓવરવ્યૂ આપી દઉં, 3 કોડ એટલે કે સપોઝ દાખલા તરીકે AAG GCC CGG GGC AUG GUA, અહીંયા યુ લખીએ છીએ કારણ કે આ રહે છે મિત્રો. તો આ રીતે 3 કોડ હોય મિત્રો, ત્યારે સપોઝ આ એક 3 કોડ છે, આ બીજા 3 કોડ છે, આ ત્રીજા છે, આ ચોથા છે, આ પાંચમા છે, આ છ. તો દાખલા તરીકે આ રીતે કોડ છે 3-3 કોડ, તો એક ત્રિપ્લેટ જનીન સંકેત છે એ એકચ્યુઅલી એક એમિનો એસિડનું સંકેત કરે છે. આવું ગેમો અને એમના જે બીજા સહાયકારી વૈજ્ઞાનિકો હતા, એટલે કે માર્શલ નિરેનબર્ગ, હરગોવિંદ દાસ ખોરાણા અને સેવેરો ઓકા, આ ત્રણેય ભેગા મળી અને મિત્રો એક ટેબલ તૈયાર કર્યું ત્રિપ્લેટ કોડનું, જે એકચ્યુઅલી સાબિત કરે છે કે આ ત્રિપ્લેટ કોડ છે એ એમિનો એસિડનું સંકેત કરે છે. આપણા જોડે 20 એમિનો એસિડ છે પણ કોડ બનશે મિત્રો 64,
જે પાછળથી જોવામાં આવે તો એવું સમજાય છે કે એમાં અમુક કોડ છે એ સપોઝ કે ચાર એવા કોડ છે કે જે એક જ એમિનો એસિડનું સંકેત કરે છે અને આમ આ રીતે તૈયાર થાય છે 20 એમિનો એસિડનું સંકેત કરતા કોડ. મિત્રો તો આપણે હવે એ કોડ વિશે પણ જાણીશું કે કેવી રીતે ત્રણ કોડ છે અલગ અલગ એમિનો એસિડનું સંકેતન કરે છે અને કેવી રીતે મિત્રો પ્રોટીન બનાવે છે. તો દાખલા તરીકે ફરીથી કહું છું આ કોડ છે હવે સંકેત કરે છે અહીંયા આનું સંકેત કરે છે તો આ આ જે એમિનો એસિડ છે અહીંયા એને ગોઠવાશે. આ કોડ છે આનું સંકેતન કરે છે મિત્રો તો આ એમિનો એસિડ અહીંયા ગોઠવાશે. આ આ જે કોડ છે ફરીથી આનું સંકેતન કરે છે તો અહીંયા ગોઠવાશે. આમ અલગ અલગ એમિનો એસિડ ગોઠવાશે અને છેલ્લે મિત્રો એક એક પ્રોટીન બનશે. મિત્રો તો આ પ્રોટીન બનવાની ઘટના જોવાની છે. તો સૌથી પહેલાં આપણે આ ત્રણ વૈજ્ઞાનિકો જ્યોર્જ ગેમોવે વિચાર કર્યો હતો અને એમના જે બીજા સહાયકારી વૈજ્ઞાનિકો માર્શલ નિરેનબર્ગ, હરગોવિંદ દાસ ખોરાના, સેવેરો ઓકા, આ દરેક વૈજ્ઞાનિકોએ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ આ ત્રિપ્લેટ કોડ બનાવવા માટેની મતલબ શોધો કરેલી છે. દાખલા તરીકે હરગોવિંદ દાસ ખોરાના હતા એમને મિત્રો સબ પોલિમર અને સમ પોલિમર જોડાણવાળો એક આરએનએ સંશ્લેષિત કર્યો હતો. મિત્રો એવી રીતે માર્શલ નિરેનબર્ગે જે સેલ ફ્રી સિસ્ટમમાં એટલે કે કોષની બહાર એમને આ જે ન્યુક્લિયોટાઇડ હતા એ જોડાવવાનો પ્રયાસ કર્યો હતો. મિત્રો તો આ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાના મતલબ જે હેલ્પ કરી અને મતલબ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિક સાથે એક ત્રિપ્લેટ કોડવાળું ટેબલ બનાવ્યું જેના દ્વારા ખબર પડી કે કેવી રીતે કોડ છે એ ત્રિપ્લેટ કોડ છે એક એમિનો એસિડનું સંકેત કરે છે. તો હવે આપણે એક કોડ જોઈ લઈએ મિત્રો. મતલબ એ જનીન સંકેત જોઈશું ઇન ફ્યુચરના વિડીયોમાં મિત્રો અને એ જનીન સંકેતોના ગુણધર્મો પણ અભ્યાસ કરીશું. તો આઈ હોપ તમને આઈડિયા આવી ગયો છે કે એકચ્યુઅલી એમિનો એસિડમાંથી પ્રોટીન કેવી રીતે બને છે અને કેવી રીતે એક એમિનો એસિડ છે એ એક ત્રિપ્લેટ કોડ દ્વારા જોડાય છે. તો ઇન ફ્યુચર મિત્રો આખું ટેબલ આપણે જોઈશું કે જેની અંદર 64 કોડ હશે અને 64 કોડમાંથી મિત્રો 61 કોડ છે એ એમિનો એસિડનું સંકેત કરે છે, 20 એમિનો એસિડનું સંકેત કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તો આ વિડીયો આખો આવડતો હોય તો જ મિત્રો નેક્સ્ટ વિડીયો તમને આવડે. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આખું ટેબલ જોઈશું કેવી રીતે જે ત્રિપ્લેટ કોડ છે એ એમિનો એસિડનું સંકેત કરે છે અને કેવી રીતે પછી એ એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે અને એ જનીન સંકેતોના વેરી મોસ્ટ આઈએમપી ગુણધર્મો વિશે પણ ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.